विद्यार्थियों जय स्वामीनारायण। गिव द डिफरेंट बिटवीन द स्पीड एंड वेलोसिटी। वेग ने इंग्लिश में वेलोसिटी कहवाय। वेलोसिटी ऊपर थी शब्द आपने वी मुकिए हूँ कहवाय वेलोसिटी अने झड़प ने स्पीड कहवाय एना ऊपर आपने बात करिए। गिव द डिफरेंट बिटवीन वेलोसिटी एंड स्पीड। वेग ने झड़प वच्चे नो तफावत कोई विद्यार्थी समझावे। वेग अने झड़प वच्चे नो तफावत। हाँ केविन भाई वेकरिया राइजन करो। जे विद्यार्थी मने वेग अने झड़प वच्चे नो तफावत समझावी शकता होय सामान्य समझाव तफावत। केविन वेकरिया बोलो। हेलो। हाँ बोल। सरेराश झड़प એટલે પદાર્થ કાપ્યાલી કુલ પથ લંબાઈને સરેરાશ ઝડપ કહે છે? નહીં, થોડું અધૂરું છે, થોડું કીધું। મિતુલ શું કહે છે? હલો સાહેબ। હલો। હા બોલ। ઝડપ એ અદિશ રાશિ છે, તેમાં દિશાની જરૂર નથી અને પદ્ધતિ એકમ સમયમાં કાપેલી કુલ પથ લંબાઈને ઝડપ કહે છે, સરેરાશ ઝડપ। અને વેગ કોને કહેવાય? અને વેગ સદિશ રાશિ છે, તેમાં દિશાની મૂલ્ય સાથે દિશાની જરૂર પડે અને એકમ સમયમાં કરેલા કુલ સ્થાનાંતરને સરેરાશ વેગ કહેવાય। તો કલસરિયા ભાઈ, તમે મને ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત સમજાવશો? અલસરિયા ભાઈ, ઝડપ એટલે તમે પથ લંબાઈ સ્થાનાંતર વચ્ચેનો વિભાગ કઈ રીતે આપણે કરી શકીએ? પથ લંબાઈ પદાર્થ કાપેલ કુલ અંતર છે તે પથ લંબાઈ તેને કહે છે, અને આપણે સ્થાનાંતર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના તફાવતને આપણે સ્થાનાંતર તરીકે ઓળખીએ। સ્થાનાંતર એ સ્થાનના ફેરફાર તરીકે પણ ઓળખાય છે, અને સ્થાનાંતર કરતા પથ લંબાઈ વધારે હોય કે સ્થાનાંતર જેટલી હોય, પરંતુ પથ લંબાઈ સ્થાનાંતર કરતા ઓછી ના હોય। ઓકે, રામાણી ક્યાં ગયો? રામાણી એલિસ ગજેરા કેમ કે જવાબ નથી આપતો? ગજેરા ગજેરા એલિસ હા સાહેબ, તો વિકલન માટે હું તમે કહો છો મને? વિકલન માટે વિકલન તમારે આમ ટૂંકમાં સમજાવવું હોય તો વિકલન કેવી રીતે મને સમજાવી શકો? શું છે વિકલન માટે તમારે કઈક બે શબ્દ કહો હોય તો કઈ રીતે શું કહો છો? કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અહીંયા હું ખાલી ભણાવ્યા કરું અને તમે ખાલી એમને સાંભળ્યા કરો, તો એમાં તમારું કઈ ભલું નહીં થાય અને અમારું કઈ ભલું નહીં થાય। થોડુંક ઘરે રિવિઝન ની ટેવ પાડો, હવે તો કેરીની સિઝન પૂરી થઈ ગઈ, કેરી ખાઈ ખાઈને બધા તગડા થઈ ગયા છો, થોડુંક એવું મગજ ઘસો અને થોડીક માનસિકતા તમારી બદલો। તમે એવું માનો કે હવે આપણું રેગ્યુલર ચાલુ થઈ ગયું છે, કોઈ બીજા વિદ્યાર્થીઓ અને વિકલન માટે વિગત આપશે રાઇઝન કરે। વિકલન શું છે, ક્યારે લગાવાય, શેના માટે વપરાય છે? કલસરિયા અને રાણપરિયા બે દર વખતે આન્સર આપે છે, એ સિવાયના કોઈ વિદ્યાર્થીઓ નહીં આપી કે આન્સર, બીજા એ બે જણા ભણે છે। રામાણી ક્યાં ગયો? રામાણી
બોલો હેલો વિકલન એટલે કોઈ પણ રાશિ નો ફેર સૂક્ષ્મ હોય હેલો હા બોલ બોલ સંભળાય છે અને કોઈ બીજી કોઈ પણ રાશિ નો ફેરફાર સૂક્ષ્મ હોય અથવા કોઈ બીજી રાશિની સાપેક્ષમાં બદલાતો હોય તેવી આ ભૌતિક વિજ્ઞાનની આવી બાબતમાં તેને વિકલન કહે છે. ઓકે, તો આપણે વિકલન નો ઉપયોગ ક્યાં કર્યો? સરેરાશ માટે કર્યો, તત્કાલીન માટે કર્યો? તત્કાલીન માટે, તત્કાલીન ઝડપ માટે કે તત્કાલીન વેગ, બે માટે આપણે વિકલન નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એ સિવાય કલસરિયા શું કહે છે? બસ એટલું જ. ભૌતિક રાશિનો ફેરફાર થતો હોય એને વિકલન કહેવાય. ને વિકલન આલેખ ના ધારા પરથી પણ આપણે વિકલન દર્શાવીએ છીએ. ઓકે, આલેખ એટલે બે ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ હોય. બે ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ જે આવતો હોય કોઈ એકની સાપેક્ષમાં બીજીનો અથવા બીજીની સાપેક્ષમાં પહેલીનો, ત્યારે એ વિકલનથી બતાવાય છે, બરાબર. પછી આપણે એક એવો શબ્દ વિધેય આવ્યો હતો, વિધેય, વિધેય શબ્દ આવ્યો હતો, યાદ હોય તો, બરાબર. વિધેય શબ્દ ક્યારે લગાવાય છે? હું આ શબ્દો એટલા માટે તમને રિપીટ કરું છું, આ ફિઝિક્સમાં આ બધું આ વાત કરશે. જેમ જેમ આપણે આગળ જઈશું ચેપ્ટરમાં, અથવા તો આ ફિઝિક્સના આગળના જે બધા પ્રકરણો છે એમાં આ બધી વાતો બધી આવશે જ, બરાબર. આમ જોવા જાઓ ને તો આ તમારું ત્રીજું પ્રકરણ છે ને એ આ આ દાખલાઓ ગણાય જાય, એટલે અડધું તો પૂરું થઈ જાય છે, બરાબર. તો અડધું પ્રકરણ પૂરું થઈ ગયું, પણ આપણે આવડે છે કેટલું એ પણ અગત્યનું છે. એટલે હું થોડુંક તમારો ફીડબેક લઉં છું કે વિદ્યાર્થી અહીંયાથી ગયા પછી કેવી મહેનત કરે છે, એટલે ઘરે પાછી કેવી વાંચે છે. તમને ન સમજાય તો પ્રશ્ન પૂછો, પ્રશ્ન પૂછવામાં શરમ ન રાખો. ભગાશે વૈભવ, રાઈઝ હેન્ડ કરે. વૈભવ વઘાશે હાજર છે? હા કલસરિયા બોલ. વિજય નું તમે પૂછ્યું નહીં. આપણે સમીકરણ હજુ વાય બરાબર 2x, તો એમાં વાય એ x નો વિજય છે. ઓકે, એટલે એવો કોઈ સંબંધ આવતો હોય કે જેમાં તમે x ની વેલ્યુ બદલો અને y બદલાતું હોય, અથવા સમય ની વેલ્યુ બદલાવો અને y બદલાતું હોય. સમય બદલો અને વાય બદલાતું હોય તો એમ કે વાય છે સમય નું વિધેય છે. એક્સ ની વેલ્યુ બદલો અને વાય બદલાતું હોય તો તમારે એમ કે વાય છે એક્સ નું વિધેય છે, બરાબર. તો આ રીતે જ્યારે કોઈ એક ભૌતિક રાશિ બીજી ઉપર આધાર રાખતી હોય ત્યારે એને વિધેયના સંબંધ તરીકે બતાવાય છે, અને ત્યારે જ વિકલન ની વાત આવે છે. વિદ્યાર્થીઓ, આપણે આગળના મુદ્દામાં જઈએ તો હું માનું છું ત્યાં સુધી આપણે એક વિકલન નો ઉપયોગ કરી અને જે ગણતરી થાય એ પ્રકારનો એક આપણે પ્રશ્ન સોલ્વ કર્યો હતો, સ્થાનાંતર માટેનો હતો, બરાબર. અને બીજા પ્રશ્ન ઉપર આપણે વાત કરવાની હતી. ખાસ યાદ રાખજો કે આપણે પહેલો પ્રશ્ન આવો પડ્યો હતો કે સ્થાનાંતરના સૂત્ર પરથી સરેરાશ વેગ કેવી રીતે મેળવવો. સ્થાનાંતરનું તમને સૂત્ર આપ્યું હોય અને તમને સરેરાશ વેગ મેળવવાનો કે તો એ કેવી રીતે મેળવવો એની પદ્ધતિ એ આપણે જોઈ હતી. અને તમારી માનસિકતા એવી થોડીક પણ છે, નવમા ધોરણમાંથી બંધાઈ ગઈ છે, કે ભૌતિક શાસ્ત્ર હોય તો ભૌતિક શાસ્ત્રમાં દાખલાઓ છે સમજાતા નથી, અથવા દાખલાઓની રીત સમજાતી નથી, એનું સૂત્ર કેવી રીતે આવે એ ખબર નથી પડતી. તો જો વિદ્યાર્થી, અહીંયા તો મેં તમને ડાયરેક્ટ સૂત્રો આપી જ દીધા છે અને સૂત્ર ઉપર જ વાત કરીએ છીએ. કોઈ પણ ઘટના છે એને ગાણિતિક સંબંધમાં કેવી રીતે ફેરવવી એ તમારા મગજમાં બેસાડવા માટે મેં પહેલા ડાયરેક્ટલી તમને સૂત્રો આપ્યા છે અને સૂત્રો ઉપરથી ગણતરી કેવી રીતે થાય એની હું તમને વાત સમજાવું. કોઈ પણ ગાણિતિક સૂત્ર હોય એનું ભૌમિતિક અર્થઘટન કેવી રીતે કરી શકાય એની વાત આપણે સમજવાના છે. એવું બીજો એક સૂત્ર છે, બરાબર. પછી એનો મતલબ આપણે સમજશું કે કોઈ પણ ગાણિતિક સૂત્રમાંથી એમાં ભૌતિક વિજ્ઞાનનો અર્થ કેવો નીકળે, બરાબર.
તો આગળનો બીજો પ્રશ્ન લખો, ગતિ કરતા પદાર્થ માટે ઝડપનું સૂત્ર છે. લખો, ગતિ કરતા પદાર્થ માટે ઝડપનું સૂત્ર. તમે ડાયરેક્ટ સૂત્ર જ લખજો, રકમ તો ખાલી આપણા સંદર્ભ માટે છે. એસ બરાબર 3t + 2t². કોઈ પદાર્થ ગતિ કરે છે, એનો ઝડપ અથવા એનું સ્થાનાંતર જે સમય સાથે બદલાતું હોય, બરાબર, તેનો સમયનો અને સ્થાનાંતરનો સંબંધ આપણને આ એસ બરાબર 3t + 2t² તરીકે આપ્યો છે. એટલે ઝડપની વાત કરીએ, એસ છે એટલે સ્પીડ, એટલે ઝડપ, બરાબર, ઝડપનું સૂત્ર છે. સ્થાનાંતર કરી કરતા ઝડપ, એટલે પદાર્થની ઝડપ બદલાયા કરે છે, એવું આપણે કહીએ. તમે તરવડા ગુરુકુળથી માનો કે તમારા ઘરે જતા હોય ત્યારે રસ્તામાં કોઈ કોઈ જગ્યાએ તમારી બાઇક છે થોડીક ઝડપથી ચાલે, કોઈ જગ્યાએ બમ્પ આવે તો ધીમી પાડવી પડે, કોઈ જગ્યાએ કોઈ પશુ સામા મળે રસ્તા ઉપર હોય તો તમારે થોડુંક સ્પીડ ઘટાડવી પડે, આવું થાય છે ને. રસ્તો ખરાબ હોય તો આપણે સ્પીડ ઘટાડવી પડે, એટલે સતત તમારી ઝડપ છે ને એ કેવી હોય, વધઘટ થતી હોય. તો એ સમય સાથે ઝડપ બદલાયા કરે છે, અને સમય સાથે ઝડપ જયારે બદલાયા કરતી હોય ત્યારે એનો સંબંધ ક્યાંક આવી રીતે આપી શકાય. અહીંયા તો એવું છે કે સમય તો હંમેશા વધતો જ જવાનો છે, એટલે પદાર્થની ઝડપ હંમેશા વધતી 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 જ જાય છે. પણ ઘણી વખતે શું થાય કે સમય સાથે એની ઝડપ બદલા ઘટતી પણ હોય, સમય સાથે ઘટતી હોય ત્યારે એને માઇનસ મૂકી દે, એટલે સમય સાથે વધતી પણ થાય અને ક્યારેક ઘટતી પણ થાય. એનું સૂત્ર છે એસ બરાબર 3t + 2t², બરાબર. તો સૂત્ર લખી નાખ્યું, પછી હું કીધું પ્રારંભિક 3 સેકન્ડમાં તેની સરેરાશ ઝડપ શોધો. પ્રારંભિક 3 સેકન્ડ એટલે t1 = 0 અને t2 = 3. કેટલાથી? પ્રારંભિક હંમેશા ક્યાંથી થાય? 0 થી થાય. અને 3 સેકન્ડ એટલે છેલ્લી સેકન્ડ કઈ કહેવાય? ત્રીજી કહેવાય. એટલે લખો t1 = 0 અને t2 = 3. ચલો વિદ્યાર્થી, આની સરેરાશ ઝડપ કઈ રીતે મળશે? તો સરેરાશ ઝડપ માટે શું સૂત્ર છે? ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એસ કઈ રીતે મળે? s2 - s1. તો s2 ને s1 ની કિંમત મેળવી પડે. તો s1 ની કિંમત ક્યારે મળે? તો તમે સમીકરણમાં t1 ની કિંમત મૂકો ત્યારે. તો t1 = શું છે? 0. તો ચલો વિદ્યાર્થી, s1 = શું થશે? તો કે 2t1² થશે. અહીંયા 2t વાળું પદ આગળ લીધું છે, 3t વાળું પાછળ મૂકી, તો વાંધો નહીં, ચાલે. 2t1² + 3t1, આ t1 કરવું પડે, બરાબર. તો t1 = 0 મૂકો, તો 0 સાથે 2 નો ગુણાકાર 0, 0 સાથે 3 નો ગુણાકાર 0 + 0, એટલે 0. એટલે એવું થાય કે પ્રારંભમાં t = 0 સમયે પદાર્થ ક્યાં છે? સંદર્ભ બિંદુ ઉપર ઉભો છે, અને કોઈ પ્રકારનું સ્થાનાંતર કર્યું નથી, બરાબર. t = 0 સમય એ જ્યાં હતો ત્યાં તે જ ઉભો છે. t2 સમયે કેટલે પહોંચે છે? એટલે અંતિમ સમય 3 સેકન્ડ પછી ક્યાં પહોંચી જાય છે? તો t2 = 2t2² + 3t2, એની કિંમત t2 = 3 મૂકો, 3 નો વર્ગ 9 × 2 એટલે 18, અને અહીંયા 3 ને × 3 એટલે 9, 18 ને 9 = 27, બરાબર. એટલે ત્રીજી સેકન્ડ એનું સ્થાન ક્યાં પહોંચી ગયું? 27 મીટરે પહોંચી ગયું. 0મી સેકન્ડે ક્યાં હતું? શરૂઆતમાં 0 ઉપર હતું, અને 3 સેકન્ડમાં તો ક્યાં પહોંચી ગયો? 27 મીટરે પહોંચી ગયો, બરાબર. તો હવે સરેરાશ ઝડપનું સૂત્ર છે ડેલ્ટા એસ. એક્સ નો કહેવાય, ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એસ બરાબર શું થાય? તો કે s2 - s1 ના છેદમાં t2 - t1, એટલે s2 - s1 ના છેદમાં t2 - t1. વિદ્યાર્થીઓ તમે સાથે સાથે થોડીક શોર્ટ નોટ લખતા રહેજો, કારણ કે ઝેરોક્સમાં ઘણી જગ્યાએ આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે લખવામાં એને ભૂલ થઈ હોય, બરાબર. તો s2 નું સ્થાન 27, s1 0 છે, અને અંતિમ સમય 3 છે, પ્રારંભિક સમય 0 છે, 27 ના છેદમાં 3, એટલે કેટલું મળ્યું? સરેરાશ ઝડપ કેટલી થઈ? 9 મીટર પ્રતિ સેકન્ડ. સીધી વાત છે, 9. અને કોઈ પદાર્થ છે એ પ્રતિ સેકન્ડ જો 9 મીટર નું અંતર કાપતો હોય તો 3 સેકન્ડ પછી કેટલે પહોંચી જાય? 9 * 3 = 27. પહોંચે કે ના પહોંચે, આનો મતલબ થયો. ક્લિયર? દાખલો બધાને સમજાઈ ગયો? રાઇઝેન્ડ કરશે. ઓકે, મોટા ભાગને તો ખ્યાલ આવી જાય છે. ફિઝિક્સમાં દાખલાઓ છે ને આવી રીતે જ હોય. લોઅર હેન્ડ કરજો બધા, સરસ. દાખલાઓથી ક્યારે ગભરાવાનું નહીં, બરાબર. સાથે સાથે નો મતલબ સીધો દાખલો ગોખી નાખો એવું નથી હોતું. અને હવે કોઈને ક્વેરી રહી ગઈ હોય, કોઈ ટેસ્ટ સ્ટેપ ન સમજાણું હોય તો પૂછી શકે છે. કાતરિયા પીયુ સર, તમને કઈ ક્વેરી છે? નહીં તો લોઅર હેન્ડ કરજો. ઓકે, હવે કોઈને ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે. સાહેબ આ ફરીથી સમજવો છે.
નહીતર એના જેવો બીજો દાખલો ગણીએ આપણે, કારણ કે ધીમે ધીમે આવું કરતા કરતા આપણે ઉદાહરણ બે અને ઉદાહરણ એક ની વાત કરવી છે, બરાબર? એટલે એની ઉદાહરણ એક અને બે સીધે સીધું તમને મગજમાં નહીં બેસે, એટલે થોડી આપણે આની પ્રેક્ટિસ કરી લે એટલે ડાયરેક્ટ પેલા દાખલાઓ છે આપણે ક્લિયર થઈ જાય. મારો ટાર્ગેટ તો ટેક્સ્ટ બુક તરફ નો જ હશે, એ કે બીજી રીતે કોઈ પણ રીતે તમારું ટેક્સ્ટ બુક કેવી રીતે ક્લિયર થાય એ બાજુ જ મારું ધોરણ હશે. તો એ વાત છે. પછી આપણે એક પ્રેક્ટિસ માટે ત્રીજો દાખલો છે એની વાત કરીએ. તો વિદ્યાર્થીઓ, આપણે જે આગળનો દાખલાને જે ટાર્ગેટ કરીએ છીએ એ પહેલા આપણે એક પ્રેક્ટિસ કરી લઈએ, વધારાનો એક પ્રશ્ન. ચલો રકમ લખો. કોઈ સમીકરણ છે x બરાબર a પ્લસ બી ટી સ્ક્વેર, કોઈ સમીકરણ છે x બરાબર a પ્લસ બી ટી સ્ક્વેર, પછી લખો જ્યાં a બરાબર આઠ પોઈન્ટ પાંચ અને બી બરાબર બે પોઈન્ટ પાંચ. આમ તો ઉદાહરણ બે કરો તો આને, આનું ટાઈટલ કરજો ઉદાહરણ બે. આ જે રકમ છે ને એ જ ઉદાહરણ બે, એટલે આમાં આ લોકોએ જો વિભાગ બે આપ્યો છે ને વિભાગ ને અહીંયા ઉદાહરણ બે આવે, બરાબર? એટલે હું થોડો કન્ફ્યુઝ હતો. તો વિદ્યાર્થીઓ આપણે ઉદાહરણ બે ઉપર છે, તમને થાય ઉદાહરણ બે પેલું એક ક્યાં, ઉદાહરણ એક ની બહુ જરૂર નથી અત્યારે ગણતરીની, બરાબર? ઉદાહરણ એક છે ને એક સામાન્ય પેલા માટેનું છે, એકદમ સરળ છે. તો એ જે છે ઉદાહરણ એ પણ હું તમને કરાવું છું, પણ અત્યારે આપણે કન્ટિન્યુ પેલા ઉદાહરણ બે કરી લઈએ, પછી હું તમને ઉદાહરણ એક કરાવીશ, બરાબર? ઉદાહરણ એક માં કોઈ સોલ્યુશન ની જરૂર નથી, તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જવું છે. તો ઉદાહરણ બે, હવે પછી વિદ્યાર્થી આ વિભાગ બે આપ્યો છે ને કે ઉદાહરણ બે લખજો, અને આપણે પ્રેક્ટિસ માટે એને ત્રણ કીધું છે. તો રકમ શું છે જો હવે તમને ખ્યાલ આવશે, આગળના બે દાખલાઓ ગણ્યા ને એટલે હવે આમાં ખ્યાલ આવશે કે કઈ રીતે થાય. તો એક કાર સુરેખ પથ ઉપર ગતિ કરે છે, કોઈ સીધા રસ્તા ઉપર એક કાર ગતિ કરે છે, જેમ કે આકૃતિ 3.1 માં ઓપી. આકૃતિ 3.1 એ આપણે જોવી પડશે, જેમ કે આકૃતિ 3.1 એટલે 3.1 અને આકૃતિ એટલે પેલી સ્થાનાંતરની જે આકૃતિ હતી ને એ બધી, બરાબર? આ આકૃતિ, મને આ આકૃતિ 3.1 માં ઓપી, ઓપી એટલે અહીંયા કાર ઉભી છે, ત્યાંથી ગતિની શરૂઆત કરી અને અહીંયા પી સુધી જાય છે, પછી ત્યાંથી પાછી રિટર્ન થતી હોય, પાછી ક્યુ ઉપર આવતી હોય, પાછી રિટર્ન થઈને પાછી આર ઉપર આવતી હોય, એ વાત પાછું ઉદાહરણ નંબર એક માં રિપીટ કરશું. પણ અત્યારે ઉદાહરણ બે માં ઓ થી પી એટલે આમ સુરેખ સીધા રસ્તા ઉપર કોઈ કાર ગતિ કરે છે, આપણે સ્વીકાર લઈએ, બરાબર? ગતિ કરે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે વિદ્યાર્થીઓ જો એની આગળની રકમ શું કહે છે, આગળ ઉદાહરણ નંબર 3.2 ની રકમ, એક અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક કણનું સ્થાન x બરાબર a પ્લસ બી ટી સ્ક્વેર, જે તમે સૂત્ર લખ્યું છે. સોલ્યુશનમાં તમે સોલ્યુશનમાં કોઈ સુધારો નહીં કરતા, ખાલી ત્યાં એડ જ કરવાનું છે. ઉદાહરણ નંબર 3.2 એવું કહો તો ચાલે, ખાલી ઉદાહરણ બે કહો ચાલે, પ્રકરણ નંબર 3 નું બીજું ઉદાહરણ, ઉદાહરણ બે, બરાબર? આપણે બે તરીકે જ ઓળખશું. તો એનું સૂત્ર છે x બરાબર
ए प्लस बी टी स्क्वेर ज्या ए बराबर शू लख तमने 8.5 मीटर ने बी बराबर शू लख तो 2.5 मीटर प्रति सेकंड नी बे घात बराबर टी स्क्वेर एटले बे घात मूकवी पड़शे वांधो नहीं टी छे ए नुं मापन छे सेकंड मां छे टी नुं मापन छे सेकंड मां कर्युं छे अने अंतर नुं मापन छे मीटर मां करेलुं छे तो टी बराबर जीरो समय तेनो वेग केटलो तो टी बराबर जीरो समय वेग गणवो होय तो टी बराबर जीरो समय आनु आपणे पहेला विकलन करवुं पड़े बराबर टी बराबर जीरो समय एनो वेग केटलो पछी बीजुं शुं कहे छे एमां ने एमां के 2 सेकंड अने 4 सेकंड वच्चेनो सरेराश वेग केटलो बराबर 2 सेकंड अने 4 सेकंड वच्चेनो सरेराश वेग केटलो अने टी बराबर 0 सेकंड नो वेग केटलो आपणे वेग अने सरेराश वेग बे गणवाना छे एमां विद्यार्थीओ पहेला सरेराश वेग नी वात करीए बराबर एटले एनो एक विभाग छे ने ए आपणे गणी नाखीए अने पछीनो बीजो विजय विभाग छे ए बीजा विभाग माटे आपणे शुं करवुं पड़शे विकलन की रीत वापरवी पड़से विकलन की रीत पर गणतरी थाय बराबर तो आमा एलो एक सोल्यूशन आप्यु छे बीजो सोल्यूशन आप्यु नथी पण हुं तमने बंने सोल्यूशन लखावु छुं बराबर एटले आपणे पहेला वेगनुं सूत्र लेवा जोईए तो वेगनुं सूत्र कई रीते आवे એટલે આના સોલ્યુશનમાં એક મિનિટ મારે એનું તમને સોલ્યુશન અલગથી આપવું પડશે નિયમિત ગતિ કરતા વેગ કેટલો ચોથું અને ચોથા પછી તમારે દાખલો ગણવાનો છે એક જ મિનિટ ઉદાહરણ એકનો પહેલો વિભાગ ઉદાહરણ એકનો પહેલો વિભાગ નથી ઉદાહરણ બેનો પહેલો વિભાગ અહીંયા આપ્યો છે બરાબર ઉદાહરણ નંબર બે નો પહેલો વિભાગ આપણે પહેલા ગણીએ બરાબર તો આપણે આપ્યું છે શું જુઓ તમે સોલ્યુશન આ રીતે લખજો તમારે થોડાક સુધારાય કરવા પડશે તો ઉદાહરણ બે નો પહેલો વિભાગ છે એમાં એક્સ બરાબર એ પ્લસ બી ટી સ્ક્વેર આપ્યું છે એની કિંમત મૂકો અને બી ની કિંમત મૂકો એટલે આપણે સમીકરણ શું મળ્યું એક્સ બરાબર 8.5 પ્લસ 2.5 ટી સ્ક્વેર થોડી વાર ઉદાહરણ નંબર બે માં આપણને બે પ્રશ્નો પૂછ્યા છે ઉદાહરણ નંબર બે આપણને બે હેલો સર આ ઉદાહરણ બે માં જ લખવાનું છે ને બધું ઉદાહરણ બે માં જ લખવાનું છે આ લોકો સોલ્યુશન અલગ અલગ બતાવ્યા છે એટલે હું તમને કહું છું ને કે આમાં તમારે લખવામાં નોટ્સ એક તૈયાર કરતા જજો દાખલા માટે ખાસ તૈયાર કરજો કારણ કે દાખલામાં લોકો છે ને વધારે ફેરફાર કરી નાખ્યા છે એટલે વિદ્યાર્થી લખવામાં નોટ્સ બનાવવામાં થોડી ભૂલ કરી છે એટલે હું તમને ક્રમ ગોઠવતા જાઉં છું ઉદાહરણ બે માં આપણે બે પ્રશ્નો પૂછ્યા એમાં પહેલો પ્રશ્ન કયો છે કે ટી બરાબર જીરો સમયે વેગ કેટલો અને બીજો પ્રશ્ન આપણે આગળ એવો મૂક્યો છે કે 2 સેકન્ડ ને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હું તમને ઉદાહરણ બે ના બંને સોલ્યુશન ભેગા લખાવડાવું છું બરાબર એટલે ઉદાહરણ બે માં જ લખવાનું છે એટલે ઉદાહરણ બે માં તમે પહેલું લખો ઉદાહરણ બે માં પહેલો વિભાગ એટલે આન્સર નંબર એ તો એમાં આ સમીકરણ બન્યું સમીકરણમાં આ બન્યું એમાં આપણે પ્રશ્ન શું પૂછ્યો છે ટી બરાબર જીરો સમય વેગ કેટલો કોઈ પણ સ્થાનાંતરનું સૂત્ર આપણે વ્યાખ્યા શું લખીએ છીએ વિદ્યાર્થીઓ સ્થાનાંતરના સૂત્રનું અથવા સ્થાનાંતરનું સમયની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે તો તત્કાલીન વેગ થાય એટલે આપણે તત્કાલીન વેગ માંગ્યો છે ટી બરાબર જીરો સમય વેગ કેટલો એટલે આપણી પાસે સ્થાનાંતરનું સૂત્ર કિંમતો મૂકો એ ને બી ને એટલે સ્થાનાંતરનું સૂત્ર થઈ ગયું એક્સ બરાબર 8.5 પ્લસ 2.5 ટી સ્ક્વેર થઈ ગયું આ સ્થાનાંતરનું સૂત્ર થઈ ગયું અને એ સ્થાનાંતરનું સૂત્રનું સમયની સાથે વિકલન કરો ચલો તો આ હવે વિકલનની વાત આવી વિકલન કરો તો મેં તમને કેમ સમીકરણોની પ્રેક્ટિસ કરાવી હતી કે 3 + 3t² હોય તો એનું વિકલન કેટલું થાય સમયની સાપેક્ષમાં એટલે અહીંયા તરફ વિકલન કરો વી બરાબર શું થાય તો ડીએક્સ ના છેદમાં ડીટી બરાબર 8.5 નું પણ ટી ની સાપેક્ષમાં વિકલન થાય અને 2.5 ટી સ્ક્વેર નું પણ સમયની સાપેક્ષમાં વિકલન થાય બે બાજુ આપણે વિકલન લીધું હવે 8.5 એ કેવું છે અચળ છે અચળ પદ નું વિકલન શું થાય શૂન્ય થાય આપણે નોંધ લખી છે એટલે 8.5 સાથે કોઈ ટી જોડાયેલો નથી એટલે અચળ કહેવાય અચળ નું વિકલન શૂન્ય થાય એટલે આ શૂન્ય થઈ ગયું 2.5 એ અચળ છે એને બહાર કાઢ્યા પછી ટી નો વર્ગ ઘાત નું વિકલન કરો 2.5 આગળ નીકળ્યા અને ઘાત નું વિકલન શું થાય તો ઘાત આગળ આવે ઘાત માને 2t² હોય તો એનું વિકલન શું થાય 2t થઈ જશે એટલે 2.5 એને ગુણ્યા 2t થાય
બરાબર. પણ આપણે શું કીધું છે, હવે આ જે સમીકરણ મેળવ્યું એ ઝીરો પ્લસ બે પોઈન્ટ પાંચ એને ગુણ્યા બે એને ગુણ્યા ટી, હવે એમાં ટી ની કિંમત મૂકો. કયા સમયે તમારે વેગ જોઈએ છે? ઝીરો સમયે વેગ જોઈએ છે ને, એટલે હવે કિંમત પેલા વિકલન કરવાની, વિકલન કર્યા પછી તમારે સમયની કિંમત મૂકવાની. તો વિકલન કર્યા પછી તમે સમયની કિંમત મૂકો એટલે બે પોઈન્ટ પાંચ એને ગુણ્યા બે એટલે પાંચ ટી, માં ટી બરાબર શું મૂકવાનું છે? ઝીરો, એટલે ટી બરાબર ઝીરો, પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો. એટલે એમ થયું ઝીરો સેકન્ડે પદાર્થનો વેગ ઝીરો, આ આન્સર આવ્યો ઝીરો મીટર પ્રતિ સેકન્ડ. આખે આખું સોલ્યુશન લખી નાખો રીતે. ઉદાહરણ નંબર બે નો પહેલો વિભાગ આ રીતે થાય. ઉદાહરણ બે એનો પહેલો વિભાગ, જોકે આપણે એ સિવાયના દાખલાઓની પણ પ્રેક્ટિસ કરીશું. હવે આપણે ઉદાહરણ નંબર બે નો બીજો વિભાગ લઈએ. ચલો ઉદાહરણ નંબર બે નો બીજો વિભાગ, તો બીજા વિભાગમાં આપણે રકમમાં શું કીધું છે વિદ્યાર્થીઓ? રકમ જુઓ, રકમમાં શું કીધું છે? બે સેકન્ડ થી લઈને ચાર સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો ટી વન બરાબર બે મૂકવાનું અને ટી ટુ બરાબર ચાર. ચલો આપણે સમીકરણ બનાવો. તો આપણે સમીકરણ એક્સ બરાબર એ પ્લસ બી સ્ક્વેર બી ટી સ્ક્વેર માં આ કિંમત મૂકીએ, કિંમત મૂકી એમાં ટી વન બરાબર બે સેકન્ડ લેવાના છે, ટી ટુ બરાબર ચાર સેકન્ડ લેવાના છે, બરાબર. ત્યાં વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે, ટુ ટી વન સ્ક્વેર પ્લસ થ્રી ટી વન આ સૂત્ર નો આવે. લોચા મેરા છે, લોકો મોટા લોચા મેરા છે. ક્યાં સૂત્રમાં? બીજું સૂત્ર નાખી દીધું છે. પેલો વિભાગ તો બરાબર છે, બીજા વિભાગમાં ભૂલ કરી છે. એમ કરો વિદ્યાર્થીઓ, આ ઉદાહરણ બે છે ને હું તમને આખે આખું લખીને પછી તમને વોટ્સએપમાં એનો ફોટો મોકલાવીશ, બરાબર. એ રીતે તમે લખી નાખજો, કારણ કે આ લોકો બહુ મોટી ભૂલ કરી નાખી છે. આપણે પ્રેક્ટિસ માટેનો જે દાખલો છે ને એમાં આગળ જતા રહીએ, અત્યારે આપણે લિંક નથી ઉલ્લેખ કરતા. ત્રીજું જે છે ઉદાહરણ નંબર બે હતું એને આપણે પેન્ડિંગ રાખો, કારણ કે એમાં સૂત્ર ખોટું મૂક્યું છે, એટલે ખોટું સૂત્રમાં તમે જવાબમાં કન્ફ્યુઝ થાઓ. ઓકે, પછીનો ચોથો પ્રશ્ન એટલે આવો છે. સ્થાનાંતરનું સૂત્ર આપ્યું હોય એમાંથી તત્કાલીન વેગ કઈ રીતે, એટલે ઉદાહરણ નંબર એક ઉદાહરણ નંબર બે નો જે પેલો વિભાગ છે એની પ્રેક્ટિસ એનો રીત અહીંયાથી આપણે શીખવા મળે. કોઈ પણ સ્થાનાંતરનું સૂત્ર આપ્યું હોય એમાંથી તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ કઈ રીતે મળે, તો લખો નંબર ચાર. એક સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે, લખો એક્સ બરાબર ટુ ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી. સ્થાનાંતરનું એક સૂત્ર આપ્યું છે, એક્સ બરાબર ટુ ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી નું સૂત્ર આપ્યું છે, અને એમ કીધું છે કે બે સેકન્ડે પદાર્થનો વેગ કેટલો, એટલે બીજી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો. ઉદાહરણ બે છે ને આપણે ભૂલી જ જાઓ, હા આપણે આવડતું જ નથી એવું સમજી લો કે આપણે ગણ્યું જ નથી. એટલે આ પહેલો દાખલો જુઓ, હું તમને થોડું ક્રમ પ્રમાણે ગોઠવાનું કે પહેલો દાખલો આપણે ગણ્યો, બરાબર. પહેલા દાખલા પછી સીધા બીજા દાખલા ઉપર, જેમાં આપણે સરેરાશ ની ગણતરી કરી, અને પછી ત્રીજો ને ભૂલી જાઓ, કારણ કે ત્રીજામાં સરેરાશ એ છે અને તત્કાલીન એ છે, પણ સીધા ચોથા ઉપર આવી જાય. એટલે ચોથામાં આપણે પેલા રીત કઈ શીખવા મળશે? તત્કાલીન કઈ રીતે મેળવવું, ને પછી આપણે ઉદાહરણ ત્રણ ફરીથી કાલે રિપીટ કરીશું. એટલે આપણે પેલા બે રીત શીખવાય ગઈ, સરેરાશ ની તત્કાલીન, એટલે ઉદાહરણ ત્રણ માં બે ની જરૂર છે, એટલે આખે આખી તમને એક સાથે તમને બે ની ગણતરી સમજાવીશ, રિવિઝન પણ થઈ જાય. તો આપણે સૂત્ર આપ્યું છે એક્સ બરાબર ટુ ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી, તો બે સેકન્ડે પદાર્થનો વેગ કેટલો, તો તત્કાલીન વેગ ગણવો હોય બે સેકન્ડ એવો શબ્દ વાપરો. જો બે સેકન્ડે પદાર્થ, બે એટલે જે તે સમય, જે તે એટલે કયા, બે સેકન્ડે જ વેગ કેટલો એમ, સરેરાશ નહીં. બીજી સેકન્ડ જયારે ચાલે છે ત્યારે વેગ કેટલો હશે એને તત્કાલીન વેગ કહેવાય. એટલે આવું તમને પૂછે ને કે ત્રીજી સેકન્ડ નો વેગ કેટલો, ચોથી સેકન્ડ નો વેગ કેટલો, તમે સમજવાનું કે તત્કાલીન છે, જે તે સમય નો વેગ માંગ્યો છે અથવા જે તે સમય ની ઝડપ માંગી છે. અને જે તે સમય ની આવે એટલે તત્કાલીન આવે, તત્કાલીન આવે એટલે તમારે પેલું વિકલન કરવું પડે, બરાબર. તો આ સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે એમાં આપણને માંગ્યું છે કે બે સેકન્ડે વેગ કેટલો, તો તત્કાલીન વેગ માટે શું કરવાનું વિદ્યાર્થી? વી બરાબર ડીએક્સ ના છેદમાં જે સમીકરણ આપ્યું ને સમયની સાથે પહેલા વિકલન કરી નાખવાનું. ચલો વિકલન કરો,
તો વી બરાબર ડી એક્સ ના છેદમાં ડી ટી, અને એક્સ ની કિંમત મૂકો, એક્સ નું સમીકરણ મૂકો, ટુ ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી થાય, એને ભાગ્યા એટલે એનું સમયની સાપેક્ષમાં વિકલન, એટલે એનું વિકલન ડી ટી થી કરો. ચલો આ વિકલન બંનેને લાગે, ટુ ટી સ્ક્વેર નું વિકલન શું થશે સમયની સાપેક્ષમાં? બે છે તો બે અચળ નીકળશે, અને ટી ની ઘાત નું વિકલન કરો તો ટી નું ઘાત નું વિકલન શું હશે? ઘાત આગળ ઘાત મને છે એટલે ટી સ્ક્વેર નું વિકલન શું થાય? ટુ ટી થાય, બે ગુણ્યા ટુ ટી એટલે કેટલું થશે? ફોર ટી, સીધું મૂકી દીધું છે, ત્રણ છે એ બહાર નીકળે, અને ટી નું ટી ની સાપેક્ષમાં વિકલન કેટલું થશે? એક થશે, બરાબર. એટલે એના થ્રી ટી નું શું થઈ જાય છે? થ્રી ટી. આ બધું તમે કર્યું જ છે કે ટુ ટી સ્ક્વેર પ્લસ થ્રી ટી હોય તો સમયની સાપેક્ષમાં વિકલન કેટલું થાય, એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ અહીં કરીએ છીએ, ખ્યાલ આવ્યો? એટલે પહેલા મેં તમને વિકલનની પ્રેક્ટિસ કરાવી હતી કે આમાંથી આ કેવી રીતે આવ્યું, નકર તમને એ જ ખબર ના પડે. હવે આપણે કઈ સેકન્ડે માગ્યો છે વેગ? તો બીજી સેકન્ડ એ, તો ટી બરાબર બીજી સેકન્ડ મૂકી દો, તો વી બરાબર ફોર ટી પ્લસ થ્રી, એમાં ટી બરાબર બે મૂકી દો, ફોર ઇન્ટુ ટુ એટલે એટ, એને ગુણ્યા ત્રણ, આઠ ને ત્રણ અગિયાર મીટર પ્રતિ સેકન્ડ, એટલે પદાર્થનો તત્કાલીન વેગ થયો અગિયાર મીટર પ્રતિ, એટલે કઈ સેકન્ડે? બીજી સેકન્ડનો વેગ એટલો હશે. પછી એક બીજો પ્રેક્ટિસ માટે છે, એ હોમવર્કમાં આપું છું, બરાબર. પાંચમો અને છઠ્ઠો દાખલો બરાબર તમારી રીતે ટ્રાય કરજો, અને પછી આપણે ઉદાહરણ નંબર બે ના પહેલા વિભાગની અને બીજા વિભાગની, બીજા વિભાગમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરાબર, એની વાત કરીશું. જો આગળ ક્યાંય ગણતરી આપી હોય, આગળ ક્યાંય નથી આપી, પણ આ બધી એક્સ્ટ્રા છે, એ એક્સ્ટ્રા તમારી પ્રેક્ટિસ માટેના છે. પછી નિયમિત ગતિ કરતા પદાર્થના સૂત્રો આવી જાય છે, એટલે મારે ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર એક, હું તમને ઉદાહરણ નંબર એક અને બે, બે ની આખી નોટ્સ લખીને તમને મોકલાવીશ, પછી આપણે સમજીશું. આમાં ભૂલ છે, ઉદાહરણ એક ને બે કહી દીધું છે, બે ને એક કહી દીધું છે, એવું બધું છે. તો હોમવર્ક માટે લખો તો પાંચ નંબર, નંબર ફાઈવ લખો, એસ ઇઝ ઇક્વલ ટુ ટુ થ્રી ક્યુબ પ્લસ થ્રી ટી. સ્થાનાંતરનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ ટુ થ્રી ક્યુબ પ્લસ થ્રી ટી, માં ચોથી સેકન્ડે વેગ કેટલો? એટલે ટી બરાબર ચાર, માટે વેગ કેટલો? તત્કાલીન વેગ છે, ચોથી સેકન્ડે વેગ કેટલો? પછીનું એક સમીકરણ લખો વિદ્યાર્થી, એક્સ બરાબર ફોર ટી પ્લસ થ્રી ટી વન હાફ, ફોર ટી પ્લસ થ્રી ટી વન હાફ, ટી બરાબર વન, એટલે પહેલી સેકન્ડે વેગ કેટલો? પહેલી સેકન્ડે વેગ કેટલો? તો પાંચ અને છ તમને હોમવર્કમાં આપ્યા છે, પહેલું અને બીજું મેં તમને ગણાવ્યું, ત્રીજું ગણાવ્યું, ત્રીજું છે ઉદાહરણ નંબર બે છે, ભૂલ છે એટલે આપણે પેન્ડિંગ રાખ્યું. તો આપણે ખરેખર ગણ્યા કેટલા? પહેલું બીજું અને ચોથું, પહેલું ને બીજું સરેરાશ માટે હતા, ચોથું છે તત્કાલીન માટે હતું. તત્કાલીન માટે ફરીથી તમને બે એક્સ્ટ્રા ગણતરી આપી બરાબર, અને કાલે આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે ની ફરીથી વાત કરીશું બરાબર. અને ઉદાહરણ નંબર એક અને બે ની વાત કર્યા પછી આપણે આગળની વાત કરીશું. આમાં એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા તો આ રીતે આપ્યું છે, ટુ ટુ ટી પ્લસ થ્રી ટી છે, વધારાના કોઈ આપ્યો હોય પ્રેક્ટિસ માટે? આ છે પાંચમું છે, પાંચમાનું સોલ્યુશન આમાં આપ્યું છે, એવું લાગે તો તમે જોઈ શકો છો, એમાં પાછું વધારાનું એડ કર્યું છે, એમાં કે બે સેકન્ડે કણમાં વેગ કેટલો, પ્રારંભિક ચાર સેકન્ડમાં સરેરાશ વેગ કેટલો, બરાબર. આ બે ભેગા કર્યા છે, બે સેકન્ડનો વેગ કેટલો, પ્રારંભિકમાં આ વેગ કેટલો, એટલે પાંચમાનું સોલ્યુશન અહીં આપ્યું છે, પાંચમાનું સોલ્યુશન છે બરાબર. અને છઠ્ઠાનું સોલ્યુશન અહીં આપ્યું છે, એટલે એની ગણતરી તો તમારી જે ઝેરોક્સમાં છે જ, નો ડાઉટ. છતાંય તમે પહેલા જાતે ગણવા ટ્રાય કરજો પાંચમો અને છઠ્ઠો જે હોમવર્કમાં ડાયબા. અને ઉદાહરણ નંબર એક અને બે ની વાત આપણે કરીશું. ઉદાહરણ એક તો કોમન છે, ઉદાહરણ એક પણ તમે તમારી રીતે ટ્રાય કરો, આ આકૃતિ પરથી ન થાય છે. આકૃતિ આપણે આપી છે ને ત્રણ પોઈન્ટ એક, એ જોઈ લો પેલા, આ ત્રણ પોઈન્ટ એક આકૃતિ આપી છે કે નથી આપી? આપી છે આકૃતિ ત્રણ પોઈન્ટ એક, એ આકૃતિ ઉપરથી ઉદાહરણ નંબર એક થાય છે. એમાં તમારે સરેરાશ ઝડપ ગણવાની છે, એટલે તમે શક્ય હોય તો એ તો તમે જાતે કરો. નવમા ધોરણમાં આ ટાઈપના પ્રશ્નો આવતા, એ ટાઈપનો પ્રશ્ન છે. જુઓ, એક સુરેખ પથ ઉપર કાર ગતિ કરે છે, જો આકૃતિ ત્રણ પોઈન્ટ એક, એમાં ઓપી કાર છે, આ કાર અઢાર સેકન્ડમાં ઓ થી પી સુધી આવે છે અને છ સેકન્ડમાં પી થી ક્યુ સુધી પરત જાય છે. તો કાર ઓ થી પી જાય ત્યારે અને ઓ થી પી જઈ અને ક્યુ ઉપર જાય ત્યારે એમનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે?
બરાબર, તો ઓ થી પી જાય ત્યાં સુધીમાં અંતર કેટલું કાપે છે અને કેટલો સમય લે છે? તો સમય આપણને આપ્યો છે બે માં, તો પહેલામાં ઓ થી પી માટે કેટલો સમય છે? 18 સેકન્ડ નો. અને પાછી પી થી ક્યુ માં કેટલી જાય છે? 6, એટલે 18 18 અને બીજા 6 એટલે 24. કુલ સમય એટલો થાય. પેલા વિભાગમાં સમય છે T1 બરાબર 18 લેવાનો છે, અને બીજા વિભાગમાં પાછી પી થી ક્યુ માટેનો સમય છે એ આપણે T2 તરીકે લેવાનો છે, 6 સેકન્ડ. અને એના અંતર તમને આમાંથી મળશે, આકૃતિમાંથી. તમે તમારી રીતે ટ્રાય કરજો અને જવાબ મેળવવા ટ્રાય કરજો. એમાં જવાબ આપ્યા છે, સોલ્યુશન આપ્યા છે. તો ઓ થી પી સુધીનું અંતર કેટલું થાય વિદ્યાર્થીઓ? 0 થી લઈને પી સુધી અંતર કેટલું થાય? 360. એ 360 નું અંતર કેટલામાં કાપે છે? તો 18 સેકન્ડમાં કાપે છે. એટલે 360/18 કરો એટલે તમને ઓ થી પી સુધીનો સરેરાશ ઝડપ મળે, અને સરેરાશ વેગ એ જ થશે કારણ કે અંતિમ બિંદુ શું છે ઓ થી પી માટે? 360, અને પ્રારંભિક બિંદુ શું છે? 0. સમયગાળો એક મળે છે. તો અંત પ્રારંભિક વેગ ઓ થી પી સુધીનો અને પ્રારંભિક ઝડપ બંને ઇક્વલ જ મળશે. પણ પછી રિટર્ન ક્યાં થાય છે? તો કે પી થી ક્યુ રિટર્ન થાય છે. તો પી થી ક્યુ રિટર્ન થાય ત્યારે પથ અંતર કેટલું થાય? તો કે અહીંયાથી સુધી આવ્યો 360 આવ્યો, 360 અને બીજું કેટલું વધી જશે? 20, 30 અને બીજું 30, એટલે 360 + 30 વધારી દો એટલે કેટલા થશે? સોરી, 360 અને આ અંતર કેટલું થાય છે? 40 ના ગાળા આપ્યા છે ને, એટલે 4 × 3 = 12, 360 + 120, એટલે કુલ પથ અંતર કેટલું થાય? ઓ થી ક્યુ સુધીનો પથ અંતર 360 + 120, 120 અને 100 એટલે 460 પ્લસ 20 એટલે 480 નું અંતર થાય. અને સમયગાળો કેટલો લાગે? તો ઓ થી પી નો સમયગાળો કેટલો હતો? 18, અને અહીંથી આપણે 6 એટલે 24, એટલે 480/24 કરો એટલે એ તમને સરેરાશ વેગ મળે, અને પછી સરેરાશ ઝડપ મળે. અને વેગ કેટલો મળે? તો પ્રારંભિક સ્થાન કેટલું છે? ઓ પાસે, અને અંતિમ સ્થાન શું છે? ક્યુ પાસે. બરાબર, તો ક્યુ પાસે હોય ત્યારે અંતિમ સ્થાનાંતર 24 - 0 એટલે 240 - 0 એટલે 240 ના છેદમાં કુલ સમય કેટલો આવ્યો? 24. આ રીતે ગણતરી, એટલે આલેખ ઉપરથી ગણતરી કરવાની છે. ટ્રાય કરજો, થઈ જશે. ઉદાહરણ એક પણ બહુ સરળ છે, બરાબર. તમે હોમવર્કમાં ટ્રાય કરો, થઈ જાય. અને હું તમને કાલે ઉદાહરણ 2 ની એક નોટ્સ લખીને બતાવું છું, બરાબર, દરેક વિભાગમાં. તો ઉદાહરણ 1 છે હોમવર્કમાં, 5 અને 6 હોમવર્કમાં, અને ઉદાહરણ 2 તમને હું કાલે કરાવીશ, અને પછી આગળની વાત કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ, આવતા પીરિયડમાં મળી છે ત્યારે આગળની વાત લઈશું. જય સ્વામિનારાયણ.